બગસરા બસ સ્ટેન્ડ તરફ જતો રસ્તો છેલ્લા એક વર્ષથી બની રહ્યો છે. છેલ્લા ઘણા બધા સમયથી આ રસ્તો બની ગયેલો હોવા છતાં પણ હજુ સુધી નગરપાલિકા દ્વારા અને કોન્ટ્રાક્ટર દ્વારા ખુલ્લો ન મૂકવામાં આવતા લોકો દ્વારા નગરપાલિકાને આવેદનપત્ર પાઠવવામાં આવેલું છે. અમરેલી જિલ્લાના બગસરામાં બસ સ્ટેન્ડ રોડ ઘણા સમયથી બંધ હાલતમાં છે, જેમાં આજે નગરપાલિકાને આવેદનપત્ર પાઠવવામાં આવેલું છે. બગસરાના બસ સ્ટેન્ડ રોડનું કામ છેલ્લા ઘણા બધા સમયથી ચાલુ કરવામાં આવેલું છે, જેમાં કામ પૂર્ણ થઈ ગયેલ છે, છતાં પણ કોન્ટ્રાક્ટર તેમજ નગરપાલિકા દ્વારા રોડ શરૂ કરવામાં આવેલ નથી, જેને કારણે ત્યાંથી પસાર થનાર રાહદારીઓ, પેસેન્જર અને વેપારી ભાઈઓને હેરાનગતિનો સામનો કરવો પડે છે. જેમાં આજરોજ નગરપાલિકાને આવેદનપત્ર પાઠવવામાં આવેલું હતું અને રોડ તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલી હતી. જો રોડ ઝડપથી શરૂ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવેલી છે. બગસરામાં નવો રોડ બનાવેલો છે એસટી ડેપો પાસે, ત્યાં એસટીનો વાહન વ્યવહાર ચાલુ કરવા માટે ઘણા સમય ત્યાં વેપારોની માગણી છે. તેમ છતાં નગરપાલિકા અને કોન્ટ્રાક્ટરને ગજાગ્રહને કારણે આ રોડ ચાલુ ન થતો હોય, ત્યાંના વેપારીઓની રોજીરોટી માટે અસર પડતી હોય અને આ રોડ વહેલી તકે ચાલુ કરવા વિનંતી કરવામાં આવેલ છે. તેમ છતાં આ લોકો ધ્યાન ન દેતા હોય. આજે અમારું વેપારી મંડળ એ મુલાકાત આવેલ છે અને અહીં હાજર ન હોવા છતાં અને અમે અરજી આપેલ છે અને આ રોડ આજ સાંજ સુધીમાં ખુલ્લો કરવાની મુદત આપી છે. આ રોડ સાંજ સુધીમાં ખુલ્લો નહીં કરવામાં આવે તો વેપારી પોતાની રીતે રોડ ખુલ્લો કરી નાખશે, તેની જવાબદારી નગરપાલિકાની રહેશે.